જામનગરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ચક્કાજામ કરવામાં આવ્યું. રણજીત સાગર રોડ પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. સરદાર સુવિધા કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન બન્યા છે. ભારે વરસાદથી યુરિયા ખાતરની વર્તાય છે જરૂરિયાત. આપને જણાવી દઈએ, એક તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરતું ખાતર હોવાના વાયદા કર્યા હતા, પરંતુ એ વાયદા ક્યાંક પોકળ સાબિત થતા હાલ તો દેખાઈ રહ્યા છે જામનગરની આ સ્થિતિ. વધુ માહિતી સાથે સંવાદદાતા મુસ્તાક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મુસ્તાક, જામનગરમાં યુરિયા ખાતર ઘટી પડ્યું છે, શું કઈ પરિસ્થિતિ, કેમ ચક્કાજામ કર્યો ખેડૂતોએ? નીતિ, વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે પણ ખેડૂતોનો વિરોધ આ જ સેન્ટર ઉપર હતો અને છેલ્લા કેટલા દિવસથી જે છે ખેડૂતોને યુરિયા ખાતરની અછત પડી રહી છે. હાલ ચોમાસાની સિઝન અને મહત્વનું છે કે આવા સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત પડતી હોય, તેમ છતાં ક્યાંક ને ક્યાંક ડેપો સંચાલકો દ્વારા તેમને ખાતર પૂરતું આપવામાં ના આવતું હતું અને છેલ્લા બે દિવસથી સદંતર ખાતરની જે છે ફાળવણી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે ખેડૂતો વિફર્યા હતા અને જામનગર શહેરમાં જે રણજીત સાગર રોડ ઉપર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું કે ખાતરની ભરેલી ગાડીઓને અન્ય વાહનોને રોકવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતોના આ વિરોધને લઈને હવે સરદાર એગ્રો સેન્ટર ખાતે જે છે અત્યારે 50 ટન જે ખાતર ની જે યુરિયાની બેગ ભરેલી ગાડીઓ આવી ચૂકી છે અને અત્યારે હાલ પ્રારંભે જે છે એક એક ખેડૂતને ચાર થેલી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે કૃષિ મંત્રીનો વિસ્તાર છે અને આજે તેમણે ધ્યાન દીધું હોય ત્યારે હાપા ખાતે જે છે 980 ટન યુરિયાની આવક સપ્લાય કરવામાં આવી છે અને માલગાડીમાંથી યુરિયા ટ્રકમાં અપલોડ કરી અને અલગ અલગ વિસ્તારોમાં જે મોકલવામાં આવી છે. કહી શકાય કે જે રીતે ખાતરની મોટી સમસ્યા જે ખેડૂતોની હતી અને હવે ને ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવશે તેવા પણ અત્યારે સંકેતો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો ખેડૂતો હાલ તો ચક્કાજામ કરીને ખાતરની માંગ કરી રહ્યા છે. આ તરફ યુરિયા ખાતરની અછત પર કૃષિ નિયામકે મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો છે 7 લાખ મેટ્રિક ટનની સામે 8.61 લાખ મેટ્રિક ટનનો જથ્થો લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 6.22 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ પણ થયું છે. એસજે સોલંકીએ કહ્યું કે હજુ પણ 2 લાખ મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે. વધારાનો 15,000 મેટ્રિક ટનનો જથ્થો આવશે, તબક્કાવાર જથ્થો આવશે, તેમ વિતરણ થતું રહેશે તેમ પણ તેમણે કહ્યું. કોઈ બિનજરૂરી ખાતરનો સ્ટોક ન કરે, ખાતરનો સંગ્રહ કરનાર પર સરકારની નજર છે તેવું પણ તેમણે કહ્યું. ખાતરનો જથ્થો ખોટી જગ્યાએ ડાયવર્ટ ન થાય તેના માટે પણ તંત્ર એલર્ટ છે. અત્યારે આપણી કુલ જરૂરિયાત જે જુલાઈ સુધીની વાત કરીએ તો 7 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત છે. એની સાથે જે આપણે ખાસ કરીને મંત્રીશ્રીએ પણ આમાં ખાસ રસ લઈ અને જે જથ્થો છે મેં કહ્યું એમ કે અર્લી લાવવો પડે તો એ કરીને અત્યાર સુધીમાં 8.61 લાખ મેટ્રિક ટનનો જથ્થો આપણે રાજ્યમાં ઉપલબ્ધ કરાવ્યો છે જુદા જુદા જિલ્લાઓમાં. એ સંદર્ભે વેચાણના પણ અમે આંકડા જોઈએ છે તો 6.22 લાખ ટન મેટ્રિક ટન વેચાણ થયું છે આજ સુધીનું અને આપણી પાસે 2.55 લાખ મેટ્રિક ટન અત્યારે ઉપલબ્ધ છે. તેમ છતાંય જે વાવેતર કપાસનું વધ્યું હોવાથી અને આગોતરું વાવેતર હોય એમાં જ પૂરક તરીકે વાપરવાની રીતે હોય, સ્પેશિયલ કેસમાં કેન્દ્ર સરકારશ્રી જોડે સીધું લાયસન્સ કરી માનનીય મંત્રીશ્રીએ લગભગ 15,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ટૂંક સમયમાં જ આજથી ડિસ્પ્લે શરૂ થઈ ગયો છે રેક દ્વારા મુંદ્રા પોર્ટ પરથી આવશે અને સૌરાષ્ટ્રના ખાસ જિલ્લાઓ છે એ જિલ્લાઓ માટે આ 15,000 મેટ્રિક ટનનો જથ્થો બીજો એક બે દિવસમાં પણ આવી જશે. અમારા જિલ્લાનો વહીવટીતંત્ર જે અમારું છે ગુણવત્તાની એ સંપૂર્ણ સજાગ છે, તેમજ એનું ડાયવર્ઝન ન થાય એ માટે પણ સતત કાર્યવાહી ચાલુ છે અને છેલ્લા 3 મહિનામાં આપણે લગભગ 12 તો FIR કરી છે અને 11 જેવી FIR જસ્ટ પ્રગતિમાં છે. એટલે એ બાબતે પણ સરકાર બિલકુલ કડક છે કે ડાયવર્ઝન ન થવા દેવું અને સંગ્રહખોરી પણ ન થાય એ માટે પણ સરકાર કટિબદ્ધ છે.